ગોધરાના રોયલ હોટેલની લઈ સિંગલ ફળિયા ગરનાળા સુધી રોડ આજથી એક માસ પહેલા જ બનાવવામાં આવ્યો હતો, પરંતુ સીઝનના પહેલા જ વરસાદમાં જે રોડ ધોવાઈ જતા ત્યાંના રહીશોને ખૂબ જ તકલીફ પડી રહી છે. ગોધરાના રોયલ હોલ્ટથી લઈ સિગ્નલ ફળિયા ગરનાળા સુધીનો રોડ આજથી એક માસ પહેલા જ બનાવવામાં આવ્યો હતો, પરંતુ સિઝનના પહેલા જ વરસાદમાં જે રોડ ધોવાઈ જતા ત્યાંના રહીશોને ખૂબ જ તકલીફ પડી રહી છે. ત્યાં આવેલા ગરનાળામાં દર ચોમાસામાં પાણી ભરાઈ જતા આજુબાજુના ગામડામાંથી આવતી પ્રજાને ગરનાળામાંથી આવવા જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. સિઝનનો પહેલો વરસાદ પડતાની સાથે જ ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો હતો. આજે ત્યાંના રહીશો અને સમાજના આગેવાનોએ ભેગા મળી પાણીનો નિકાલ કરવાની પહેલ કરી હતી. નગરપાલિકાના સભ્ય અશરફ ચાંદાએ કેમેરા સામે ઇન્ટરવ્યુ આપવામાં ગભરાઈને ભાગી ગયા હતા. આજે કામ ચાલી રહ્યું છે ગરનાળાનું, એની સમસ્યાઓ વિશે શું આપશું? આમાં અમારા પ્રથમ તો જે પ્લાનિંગમાં હોય પ્રી મોન્સૂન સરકાર તરફથી જે ખાણ ફાળવતા હોય, તો ખરેખર જો આ ગરનાળું છે એ ગોધરાનો જીવાદોરી સમાન છે, આજ સુધી એના પર કોઈ ધ્યાન અપાતું નથી અને એના જે સેનેટરી ઇન્સ્પેક્ટરના ફરજમાં આવતું હોય એ ક્યારે બી ફળકતો નથી. પરંતુ હાલના જે ચીફ ઓફિસર ભટજી અને કામોલ જે સિનિયર એન્જિનિયર છે એમના કહેવાથી આ જે હાલમાં જે કામગીરી થઈ રહી છે એ ખરેખર પ્રી મોન્સૂન વખત આ થવી જોઈએ. એના બદલામાં હવે આ લોકોને રજૂઆત કરતા હમણાં હાલમાં આ જે એમને કહેવાતી સીઓ અને કામોલ સાહેબના કહેવાતી બે નગરપાલિકાના અને એક પ્રાઇવેટ એમને ત્રણ જીસીબી મોકલ્યા, તે યુદ્ધના ધોરણે કામ થઈ રહ્યું છે. પરંતુ આ જે સમસ્યા વર્ષોની છે તો આના માટે કરવું શું? તો પબ્લિકની એવી માંગ છે કે આના માટે કાયમી ધોરણે આજે છેલ્લા ચાર દિવસથી વરસાદમાં આ લોકો અહીંયાથી નાનામાં નાનું વાહન ને મોટું બી વાહન પસાર થતું નથી. એ પરિસ્થિતિ તમે ફોટોગ્રાફ તો કર્યો, એ તમે જોયું હમણાં, તમે એક પત્રકાર તરીકે જે ફરજ પર અહીંયા આવ્યા અને જોયું કે તમારા સામે જ જીવત દેખાયું. હવે તમે એને રજૂઆત એને જીવિત કરો, પ્રસારણ કરો અને એના પર એવું ધ્યાન કરાવો કે ભાઈ આ ખરેખર આ સમસ્યા ગોધરાની રોજીરોટીની સમસ્યા છે, સમગ્ર સમાજના. આજે 40-45 ગામડાની અવર જવર આ રસ્તાથી હોય છે, કારણ કે શોર્ટકટમાં આ રસ્તો હોય અને એના પછી જે એક મોટામાં મોટો આપણો ગોધરાનો બિઝનેસ છે સિમલા ગેરેજ, એમાં લગભગ 90% પબ્લિક આની અવર જવર અહીંયા જોયે છે. છેલ્લા ચાર દિવસથી ઠપ થયેલું આ તંત્ર કોઈ પણ ધ્યાન આપતું નથી. પરંતુ આજે ચીફ ઓફિસરને ગઈકાલે રજૂઆત કરતા રેલવે પ્રશાસન અને ચીફ ઓફિસરે નગરપાલિકાના ચીફ ઓફિસરને કહેવાથી આજે છેલ્લા 2-3 જીસીબી મોકલી અને આ સમસ્યા હલ કરવા માટે અમે આ કામ એમનું ચાલી રહ્યું છે. શું આ સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકાને શું કરવું જોઈએ? હવે એક આના આગળ તળાવ છે, તો તળાવનું એક પ્લાનિંગ કરી અને આ રૂપાણી સાહેબ ઘણી ગ્રાન્ટો આપે છે. હું સંગઠનનો ભાજપનો ભારતીય જનતા પાર્ટીનો સંગઠનનો માણસ છું, લાખો કરોડો રૂપિયા આપે છે. તો મારું એમ કહેવાય એક પ્લાનિંગ બનાવવું જોઈએ ચીફ ઓફિસરને અને એના નિકાલ ડાયરેક્ટ સીધું જે આગળના ઘર નાળા પડે છે ત્યાં જ એની પાઇપલાઇન દ્વારા પાણી ફેંકી દેવું છે. તો કારણ કે જે 3-4 મહિના સુધી અહીંયા પબ્લિક હેરાન થાય છે એ વસ્તુ બને જ નહીં, એના માટે આ પ્લાનિંગ બનાવવું જોઈએ. હું કોઈ ઓળખતો નથી, કેમ કે અમારા પાર્ટીના છે નહીં, એમાં સપોર્ટ કરે હું એને જાણતો નથી, હું ક્યારે બી આ બાબતોમાં પડતો નથી અને હું સંગઠનનો માણસ છું ભારતીય જનતા પાર્ટીનો અને મારો કોન્ટેક્ટ ડાયરેક્ટ અધિકારી હતી હોય છે. હું અમુક આ જે હોદ્દા પર બેઠા એમને બી નથી કહેતો, એટલે બધા આવી ગયા પેલા. હું નામ નથી લેવા, તૈયબભાઈ કલંદર, જિલ્લા ભાજપના મંત્રી. ગોધરામાં રોયલ હોટેલ સિંગલ ફળિયા સુધીનો રોડ આજથી એક માસ પહેલા બનાવવામાં આવ્યો હતો. જે રોડ પહેલા જ વરસાદમાં ધોઈ પડી ગયેલ છે, જે કોન્ટ્રાક્ટર કાઉન્સિલરોની બીજી વખત દેખાઈ રહી છે. તે નાળામાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાયેલું હોવાથી ત્યાંથી પસાર થનારા આજુબાજુ રહીશો ખૂબ જ તકલીફ પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા વિમુખ કામગીરી માટે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા હોય ત્યારે ગોધરા નગરપાલિકાના સભ્યો અને અધિકારીઓ મૂકતા દેખાઈ રહ્યા છે. હાલના સિગ્નલ ફળિયા ગરનાળા ઉપર ચાલી રહેલા સમસ્યાની નિકાલ માટે નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવા ના આવેલો હોવાથી આજુબાજુના રહીશો તથા અમુક માણસો ભેગા થઈ અને પ્રાઇવેટ જેસીબીથી કામ કરાવી રહ્યા હતા. ત્યાર પછી ઘણી રજૂઆત કર્યા બાદ જીઓએ આજે જીસીબી આપ્યું છે ને જોએ એવું કામ અમારું હજી થઈ રહ્યું નથી અને એક પણ અધિકારી અહીંયા ફરક્યો નથી. તો શું એમની ફરજમાં આવે છે કે નથી આવતું? આપણું નામ સિરાજ અબ્દુલ મજીદી આઈ પણ.
સિરાજ જરગાલનો રિપોર્ટ, ગોધરા.